तो केंद्रीय मंत्री मनसुख मांडविયાએ દિલ્હીમાં ઇન્ડિયન ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડૂતો ખાતર માટે કાળાબજારીનો ભોગ બનતા હતા, તેથી હવે નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમણે નિવેદન આપતા જણાવ્યું કે ખેડૂતો હવે ખાતરનો સ્ટોક જાણી શકશે અને કયા જિલ્લામાં કેટલો સ્ટોક વપરાય છે અને કેટલું ખાતર વપરાય છે તે પણ જાણી શકશે. તેમજ ખેડૂતો પોતાના કિસાન ક્રેડિટ કાર્ડ, ઇલેક્શન કાર્ડ દ્વારા પણ ખાતરની ખરીદી કરી શકશે. તેમણે કાળાબજારીનો ભોગ નહીં બનવું પડે. ડીબીટી 2.0 વર્ઝન શું છે? ડીબીટી 2.0 વર્ઝનના માધ્યમથી કિસાનોને મળતી ફર્ટિલાઇઝરની સબસિડી અથવા તો કિસાનોને મળતું ખાતર કે ડાયવર્ટ ન થાય. કિસાનો આધાર કાર્ડ, એમનો કિસાન ક્રેડિટ કાર્ડ અને એમનું ઇલેક્શન કાર્ડ લઈને જાય તો એમને જેટલું ફર્ટિલાઇઝર જોતું હોય એટલું ફર્ટિલાઇઝર જ એમને મળે. એમને જેટલું ફર્ટિલાઇઝર ખરીદ્યું હોય એટલી જ સબસિડી કંપનીના એકાઉન્ટની અંદર જમા થાય. એ ઉપરાંત એને ડેશબોર્ડ સાથે લિંક કર્યું છે, એટલે કે ડેશબોર્ડની અંદર કિસાન પોતે જોઈ શકશે કે દેશની અંદર કયા ખાતરની ઉપલબ્ધતા કેટલી છે, કયા રાજ્યની અંદર આવશ્યકતાને ઉપલબ્ધતા કેટલી છે, પોતાના જિલ્લાની અંદર આવશ્યકતાને ઉપલબ્ધતા કેટલી છે. એટલા માટે એમને પોતે સંગ્રહ નહીં કરવો પડે, એ પોતે કાળાબજારીનો કે ભોગ નહીં બની જાય, એ પોતે જ્યારે ઈચ્છશે ત્યારે પોતાની જરૂરિયાત મુજબનું ખાતર મેળવી શકે એ પ્રકારનું આયોજન ડીબીટી 2 વર્ઝનના માધ્યમથી અમે ઉપલબ્ધ કરાવ્યું છે.